માં નંદાજીના પૃથ્વી ઉપર અવતરણ થયાની સ્મૃતિમાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાંદેદ ખાતે 100 વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમ થી જેઠ સુદ દશમ સુધી નર્મદા કિનારે ગંગા દશહરા મહોત્સવ મનાવવામાં આવતો હોય છે. 10 દિવસીય આ પર્વમાં નર્મદા મૈયાની ગંગા મૈયા સ્વરૂપે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. દિવ્ય આરતીના કાર્યક્રમો દ્વારા માતાજીના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. યાત્રાધામ ચાંદેદ ખાતે લગભગ 100 ઉપરાંતના વર્ષો પહેલા નર્મદા કિનારા સ્થિત શ્રી જગદીશ મંદિર મઠના વૈદ્ય સ્વામી દ્વારા ગંગા દશહરા પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ પર્વના અધ્યક્ષ સ્થાને નારાયણ સ્વામી બાદ તેઓના દીકરા દતુભાઈ હરડીકર ભાસ્કરભાઈ હરડીકર એ આ મહોત્સવની કમાન પણ સંભાળી હતી. જે ઉત્સવ આજે પણ નગરના વિદ્વાન બ્રાહ્મણો ગંગા દશહરા સમિતિ તેમજ સમગ્ર નગરના સહકારથી ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવના 5મા દિવસ અને મંગળવારના રોજ વ્રજભૂમિ આશ્રમ ચાંદોદ નવા માંડવાના નારાયણ ચરણદાસજી મહારાજ, યુવા તબીબ ડોક્ટર રાકેશભાઈ પટેલ, મહાનુભાવો, રાજકીય અગ્રણીઓ સહિત દૂર દૂરથી મોટી સંખ્યામાં આવેલા ભાવિક ભક્તો ઉત્સવમાં જોડાયા હતા. આજે પ્રસંગ છે, મારી જાણના પ્રમાણે મારી જે ઉંમર થઈ તે પહેલાંથી ઉજવાય છે. લગભગ 100 વર્ષ તો થઈ ગયા છે, કારણ કે નારાયણ સ્વામી કરી નહીં હતા, આપણે ભાસ્કર દાદા હતા, દત્તી દાદા હતા, એમના પિતાજી પણ આ ઉત્સવ કરતા હતા. એ ત્યારથી આ પરંપરા ચાલે છે. આ પરંપરાની અંદર જ્યારે જ્યારે દશહારાનો ઉત્સવ થાય ત્યારે આરતી આ રીતે થતી હતી. આરતીની અંદર આ જે આરતી છે એ ગંગાજીના અવતરણની આરતી છે, અને નર્મદાજી એ ગંગાનું સ્વરૂપ છે. પૃથ્વી પરની ગંગા એ નર્મદાજી છે. ત્યારે ગંગાજી તો સ્વર્ગમાંથી અવતરણ થઈ તે ત્યારે થઈ, ત્યારે એ પહેલાં જ પણ નર્મદાજી હતા જ, એટલે ઋષિમુનિઓએ પણ નર્મદાજીને ગંગા તરીકે જ પૂજન કર્યા છે. અને આ ઉત્સવ જે છે એ લગભગ 70-80 વર્ષ મને થયા ત્યાં સુધી તો ચાલુ જ છે, પણ તે પહેલાંથી પણ ચાલુ હતો. અને આની અંદર એનું આપણું એ કહે છે કે આ દિવસોમાં 10 દિવસની અંદર જે લોકો સ્નાન કરે ને એને ગંગા સ્નાનનું ફળ મળે, અને એનાથી કાયિક, વાચિક અને માનસિક એ પ્રમાણે જે 3 પાપ છે માણસના એમાંથી મુક્ત થાય છે. એમાં 3 પાપ કાયિક છે, 3 પાપ વાચિક છે, 4 પાપ માનસિક છે. એ 10 પાપનું એમાંથી મુક્તિ મળે એટલે એને દશહરા પાપ દશહરા કહેવામાં આવે છે. પાલનપુરમાં કોલેરાએ માથું ઉચકતા હાહાકાર મચી